નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી. એ છે કે આજે દીવમાં જે જેઠીભાઈ બસ સ્ટેશન તોડી પડાયું છે ત્યાં હવે દીવ પ્રશાસને હંગામી બસ સ્ટેશન ઊભું કર્યું છે. મતલબ કે ચોમાસામાં જે વરસાદ પડે છે ત્યાં બેસવાની વ્યવસ્થા કરી છે. લાંબા સમયથી દેશભરના ખૂણે ખૂણેથી આવતા સહેલાણીઓ અને અહીંના સ્થાનિકો અહીંયા પર બસ માટે પહોંચતા હતા, પરંતુ તેને તાપમાં ઊભા રહેવાની ફરજ પડતી હતી, ચોમાસામાં વરસાદમાં ઊભા રહેવાની ફરજ પડતી હતી. કારણ કે અહીંયા પર જે બસ સ્ટેશન હતું તેને તોડી પડાયું છે, જેના કારણે ભારે મુશ્કેલીનો સહેલાણીઓ અને મુસાફરો સામનો કરી રહ્યા હતા. આખરે 2 વર્ષ બાદ દીવ પ્રશાસને અહીંયા પર આ શેલ્ટર ઊભું કર્યું છે. મતલબ કે અહીંયા પર 2 ડેમ બનાવવામાં આવ્યા છે જે વરસાદથી રક્ષણ આપી શકે તે હેતુથી હાલ ટાઈમ પૂરતી બનાવવામાં આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે 2 વર્ષ પછી આ ડોમ બનાવવામાં આવ્યા છે. અહીંયા પર પૂછપરછની બારી નથી કે નથી પીવાના પાણીની વ્યવસ્થા. દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યા છે, પરંતુ જે જેઠીભાઈ બસ સ્ટેશન જૂનું જર્જરિત હતું તેને તોડી પડાયા બાદ અહીંયા પર કોઈ વ્યવસ્થા ન હતી, અને આટલી વ્યવસ્થા ઊભી કરવામાં પણ પ્રશાસને 2 વર્ષનો સમય લીધો. કહેવાનો મતલબ એ છે કે 2 વર્ષથી અહીંયા જે પ્રમાણે લોકો હેરાન થતા હતા, મુસાફરો પ્રવાસીઓ, તેની હેરાનગતિ જે થઈ રહી છે તેની જાણ શાયદ પ્રશાસનને 2 વર્ષ બાદ થઈ હશે, આવા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કરવું હતું તો પહેલાં કેમ ન કર્યું? અને દીવ બસ સ્ટેશન જે નિર્માણ પામવાનું હતું તે હજુ સુધી પામ્યું નથી, શું કારણથી પામ્યું નથી એ પણ અનેક સવાલો ચર્ચાનો વિષય છે. પરંતુ હાલ દીવ પ્રશાસન દ્વારા આ 2 ડોમ બનાવીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીંયા પર આવનારા મુસાફરો હોય કે સ્થાનિક હોય, તેમનું કહેવું છે કે હવે દેર આય દુરુસ્ત આય, મતલબ કે ભલે 2 વર્ષ સુવિધા કમસે કમ અહીંયા વરસાદ અને તડકામાં બેસવાની વ્યવસ્થા તો થઈ. નવાઈની વાત એ છે કે લોકો એવી માંગ કરી રહ્યા છે કે રિક્વેસ્ટ કરે છે કે હવે જે બસ સ્ટેશન તોડી પડાયું છે, જે નવું બનાવવાનું છે, એ વહેલી તકે બને, એનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ થાય અને નિર્માણ પામે એવી માંગ કરી રહ્યા છે. કારણ કે સ્માર્ટ સિટીમાં સમાવેશ તો કર્યો છે પરંતુ અહીંયા તું નથી. દોસ્તો, આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નવસિગીને સબસ્ક્રાઇબ કરો. જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.